गुड मॉर्निंग स्टूडेंट्स, सरफेस केमिस्ट्री में लास्ट में लेक्चर में आपने भौतिक अधिशोषण और रासायनिक अधिशोषण वच्चे नो डिफरेंट जो सिमिलर घटनाओं पर जो हवे भौतिक अधिशोषण की बात करिए, कया नियमों भौतिक अधिशोषण पर लागू पड़े छे। जो घन पर वायु अधिशोषण थतु होय तो कया प्रकार अधिशोषण थशे, કેટલા પ્રમાણમાં અધિશોષણ થશે, આ અધિશોષણ કોના પર આધાર રાખશે, સાંદ્રતા પર આધાર રાખશે, તો સાંદ્રતાના કયા એકમ પર આધાર રાખશે। ઓકે, આ બધી ચર્ચા આ લેક્ચરમાં કરીશું। ચલો સ્ટાર્ટ કરીએ। સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ કેમિસ્ટ્રી बात करिए, पृष्ठ रसायन विज्ञान में भौतिक अधिशोषण अने एक अधिशोषण में घन पदार्थ पर वायु अधिशोषण कया प्रकार थशे એની ચર્ચા આ લેક્ચરમાં કરીશ। ઘન પદાર્થ, એક્ઝામ્પલ તરીકે ચાર્કોલ છે, લઈ લો ચાર્કોલ। ચાર્કોલની સપાટી પર કોઈ વાયુ Cl2N2, કોઈ વાયુ હાઇડ્રોજન વાયુ કઈ રીતે અધિશોષણ પામશે, કેટલા પ્રમાણમાં અધિશોષણ પામશે, એની ચર્ચા થિયરીમાં કરીશું। ચલો સૌ પ્રથમ ફ્રુનલિચ નામના વૈજ્ઞાનિકે મોસ્ટ આઈએમપી થિયરી ફ્રુનલિચ અધિશોષણ અધિશોષણ મોસ્ટ આઈએમપી ફ્રુનલિચ નામના વૈજ્ઞાનિકે ઘન પર વાયુના અધિશોષણ પર અભ્યાસ કર્યો અને તેને શોધી કાઢ્યું કે કોઈ ઘનના પદાર્થ પર, કોઈ ઘન પદાર્થ છે એના પર કોઈ વાયુનું અધિશોષણ તે તેની સાંદ્રતા પર આધાર રાખે છે। હવે વાયુની સાંદ્રતા શું છે, પહેલા ચર્ચા કરી રહ્યા છે આપણે કે વાયુની સાંદ્રતા વાયુનું દબાણ હોય છે, તો વાયુના દબાણ પર આધાર રાખે છે અને દબાણના કયા ફોર્મ પર આધાર રાખશે તે ફ્રુનલિચે શોધી કાઢ્યું। ફ્રુનલિચના મત અનુસાર અધિશોષણ દબાણના 1/n ઘાતના સમપ્રમાણમાં ચલે છે। અધિશોષણ દબાણના 1/n ઘાતના સમપ્રમાણમાં ચલે છે। ઓકે, હવે આ અધિશોષણને x/m તરીકે દર્શાવે, x/m એટલે x એટલે સ્થાન, m એટલે દળ, કોઈ ચોક્કસ સ્થાન પર કેટલો જથ્થો અધિશોષિત થયો છે તે x/m તરીકે અધિશોષણ દર્શાવી શકાય અને દબાણને p તરીકે દર્શાવે, તો ઇક્વેશન શું થશે આ ફોર્મ પ્રમાણે, x/m ચલે છે p ની 1/n ના, સમીકરણ 1। ફ્રુનલિચ નામના વૈજ્ઞાનિકે ઘન પર વાયુના અધિશોષણ પર અભ્યાસ કર્યો, એને શોધી કાઢ્યું કે દબાણના 1/n ઘાત પર અધિશોષણ આધાર રાખે છે, એના પરથી સૂત્ર સાબિત થયું x/n ચલે છે એની 1/n ઘાત। હવે ચલે છે નું ચિહ્ન કાઢતા શું થશે,
एक्स बाय एम चले छे काटा इक्वल टू चले छे नी जगह के पी नी वन अपॉन एन का ज्या एक्स बाय एम एटले अधिशोषण पी एटले दबाण वन अपॉन एन घात मा एन સાંખ્યિક નિરૂપ એટલે સંખ્યા કોઈ પણ લઈ શકાય એની જગ્યાએ. ચલો એક્સ બાય એમ ઇક્વલ ટુ કે પી ની વન અપોન એન ઘાત બંને બાજુ લોગ લેતા. ચલો શું થશે બંને બાજુ લોગ લેતા log x by m equal to so that's a log k into p ni 1 upon n. चलो log x into y तो log x plus log y जानो छो ने log x into y हो तो सुधाय log x plus log y. ओके અને બીજો એક નિયમ log x raise to y તો શું થાય y log x ઘાતા કરે જાણો છો ને આપણે આ નિયમો આ સૂત્રમાં લાગુ પાડતા શું થશે log x by f equal to ગુણાકારનો સંબંધ કે અને p ની બરાબર પણ એમ ઘાત છે તો શું થવાનું log k plus log p ni 1 upon n hai na ani pramane log x plus log y okay chalo log p ni 1 upon n ghat chhe to ghat shu thase agad avshe kya ni pramane x raise to y equal to y log x okay chalo shu thase log x by m equal to log k plus 1 upon n log p ओके ने चलो आ इक्वेशन ने y equal to mx plus c साथे सरखावता आ लिखनी जरूरत पड़से माते y बराबर mx plus c साथे सरखावता शू मळशे y equal to log x by m x equal to log p चलो डार equal to आईएमएक्स पता से तो डार equal to तो दस है वन अपॉन एन अने अंतर छेद सी दस है log p ओके चलो आलेख दोता आलेख में आ वाई अक्ष आ एक्स y x पर आवशे log x by m અને x અક્ષ પર થશે log p અધિશોષણ આ પ્રકારે જશે તો મળતો આ ઢાળ ઢાળ એટલે m equal to y by x થાય એવું ડાળ એટલે y by x y2 minus y1 upon x2 minus x1 મેથ્સ વાળા જાણતા જશે પણ જો કોઈને જાણકારી ના હોય તો yx અને x અક્ષનો ગુણોત્તર એટલે ઢાળનું મૂલ્ય થાય અને ઢાળનું મૂલ્ય આપણે આ સૂત્ર પરથી મળ્યું છે 1 upon n. ચલો આ મૂલ્યને શું કહી શકે આ મૂલ્યને શું કહી શકે તો આંતર છે આંતર છે એટલે c equal to log k આપણને મળે છે
આ રીતે આલેખનું નિરૂપણ કરી શકાય. હવે અમુક ચોક્કસ કિસ્સાઓ છે, વિશિષ્ટ કિસ્સાઓ. વિશિષ્ટ કિસ્સામાં પહેલો કિસ્સો, જો દબાણ નીચું હોય તો તો આ ઇક્વેશનમાં મેઇન ઇક્વેશન કયું હતું? એક્સ બાય એફ ઇક્વલ ટુ કે પી વન અપોન એન વાય. ઓકે, જો દબાણ નીચું તો શું થશે? દબાણ નીચું લઈ શકાય. જો દબાણ નીચે નીચું લેવામાં આવે તો શું થઈ જશે? આખું મૂલ્ય શું થઈ જશે? નહીવત. જો અમુકને દબાણ ડાયરેક્ટ પીની વન અપોન એન ઘાતમાં ડાયરેક્ટ જસ્ટ બેન્ડ લેતા ના ભાવે તો એ ઉપર લખાઈ શકાય કે એનનું મૂલ્ય ખૂબ જ નાનું, અથવા ચલો એ જ રીતે લઈએ, એનનું મૂલ્ય ઝીરો ને એનનું મૂલ્ય વન, તો પણ ડાયરેક્ટ તમને જવાબ મળશે. વિશિષ્ટ કિસ્સામાં પહેલો કિસ્સો, એન ઇક્વલ ટુ શૂન્ય રહેતા શું થશે? આપણ દબાણ નીચું અને ઊંચું જ છે, પણ જો તમને પીની વન અપોન એન ઘાતમાં ડાયરેક્ટ જસ્ટ બેન્ડ ના મળે તો એન બરાબર ઝીરો લઈ શકાય. શું થશે? એક્સ બાય એફ ઇક્વલ ટુ કે પીની વન અપોન એન ઘાત. હવે એન બરાબર ઝીરો લીધો તો વન અપોન એનનું મૂલ્ય શું થશે? ઇન્ફિનિટિવ. તો દબાણ કેવું થશે? ઊંચું. એ સહી વાત, પણ અમુકને ડાયરેક્ટ જસ્ટ બેન્ડ નહીં મળે. તો આ રીતે આગળ વધો. એક્સ બાય એફ ઇક્વલ ટુ કે પીની વન અપોન એન. જો એન બરાબર ઝીરો હોય તો વન અપોન એનનું મૂલ્ય ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવનો મતલબ આ પીની ઘાત બહુ મોટી થઈ જશે તો પીનું મૂલ્ય પણ કેવું થશે? વધી જશે. તો જ્યારે એન બરાબર ઝીરો હોય ત્યારે દબાણ વધુ જોવા મળે છે. ઓકે, સેકન્ડ બીજો કિસ્સો, જ્યારે એમનું મૂલ્ય એક હોય તો એક્સ બાય એમ ઇક્વલ ટુ કે પીની વન અપોન એન ઘાત. વન અપોન એનમાં એનું મૂલ્ય એક લેતા શું થઈ જશે? આખાની ઘાત એક. તો એક્સ બાય એમ ઇક્વલ ટુ શું થઈ જવાનું? કે પી. દબાણ પર આધાર રાખશે. ચલો ત્રીજો કિસ્સો, જ્યારે વન અપોન એમનું મૂલ્ય ઝીરો લેવામાં તો શું થશે? તો જ્યારે વન અપોન એમનું મૂલ્ય શૂન્ય લેવામાં આવે ત્યારે એક્સ બાય એમ ઇક્વલ ટુ કે પીની વન અપોન એન ઘાત. આખાનું મૂલ્ય શૂન્ય તો એક્સ બાય એમ ઇક્વલ ટુ કે પીની ઝીરો ઘાત. તો શું થશે? એક્સ બાય એમ ઇક્વલ ટુ કોઈ પણ ઝીરો ઘાતનો જવાબ એક, એટલે દબાણથી સ્વતંત્ર. ચલો ચોથો કિસ્સો, વન અપોન એમનું મૂલ્ય એક લેતા શું થશે? એક્સ બાય એમ ઇક્વલ ટુ કે ની પી ની વન અપોન એન ઘાત. એક્સ બાય એમ ઇક્વલ ટુ કે પી થાય. ઓકે, તો આ દબાણના સંક્રમણમાં હોય છે. તમારી બુકમાં આ બે કિસ્સાઓની ચર્ચા કરવામાં આવી નથી, પણ પૂછી શકાય એમ છે કે માં નીટ લેવલમાં જે ડબલ એ લેવલમાં તો આ બે કિસ્સાઓ આપેલા છે. આ બે કિસ્સાઓની ચર્ચા નથી કરી, પણ નીટના એમસીક્યુ સોલ્વ કરતી વખતે આ કિસ્સાઓ ધ્યાનમાં રાખવા જરૂરી છે. ફ્રુટલીચ અધિશોષણ મોસ્ટ આઈએમપી થિયરી છે, બોર્ડમાં પણ પૂછી શકાય. ઓકે, અને અધિશોષણ દબાણના સંપ્રમાણમાં ક્યારે હશે? જ્યારે ઘન પદાર્થ પર વાયુનું અધિશોષણ થતું હશે ત્યારે જ. યાદ રાખજો, જો વાયુ હોય તો જ, નહીતર સાંદ્રતા આવી જશે. ઓકે,